नमस्कार मित्रों, मारी पाछळ आ बेकग्राउंड में आप जे जोई रह्या छो ते छे लकी स्टूडियो हालोल। लकी स्टूडियो हालोल में अत्यारे हुं छुं ज्यां जूना गुजराती फिल्मोना शूटिंग मोटा भागना शूटिंग अहींया थता। उपेन्द्र त्रिवेदी, नरेश कनोडियाना युगमां जे गुजराती फिल्मो बनी ए बधी मोटा भागनी फिल्मो आ लकी स्टूडियो हालोलमां बनी छे, एनी मैं मुलाकात लीधी छे। तो मित्रों, आ छे लकी स्टूडियो, एनी अंदरना दृश्यो। पंचमहालना हालोल खाते आवेलो आ स्टूडियो एनी गुजराती सिने जगतमां खूब महत्व छे, कारण के गुजराती फिल्मोना सुवर्ण काळमां बनेली मोटा भागनी ऐतिहासिक फिल्मोनुं शूटिंग अहीं थतुं। खास करीने उपेन्द्र त्रिवेदी, अरविंद पंड्या, अरविंद त्रिवेदी, रमेश मेहता, स्नेहलता अने नरेश कनोडियानी फिल्मी कारकिर्दीनो मोटा भागनो समय अहीं वीत्यो छे। અને આ જે આવાસો છે જ્યાં બધા કલાકારો શૂટિંગ કરવા આવતા ત્યારે રોકાતા હતા, અહીં ઉપરના રૂમમાં આજે આપ જોઈ રહ્યા છો, ઉપરના રૂમમાં નરેશ કનોડિયા અને નીચેના રૂમમાં રમેશ મહેતા રહેતા। જો મિત્રો, આજે ઉપર પણ એક રૂમ છે, નીચે જે રૂમ છે એમાં રમેશ મહેતા રહેતા અને નરેશ કનોડિયા સાથે એમના ધર્મપત્ની રતનબેન પણ ઘણીવાર અહીં રસોઈ બનાવવા માટે એમની સાથે રહેતા। આમ તો આખા યુનિટનું જમવાનું કેન્ટીનમાં હોય, પણ રતનબેન સાથે હોય ત્યારે નરેશ કનોડિયા એના માટે, નરેશ કનોડિયા માટે એ જાતે જ રસોઈ બનાવતા। ત્યારે રમેશ મહેતા નીચેના રૂમમાંથી ઘણીવાર મજાકમાં બૂમો પાડતા કે હે ઉપરવાળા, હવે જમવાનું આપો। ટૂંકમાં એના સ્વભાવ અનુસાર રમેશ મહેતા એનું વર્તન હતું, આવી હળવી મજાકો પણ થતી। હવે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મિત્રો, આ અંદરના દ્રશ્યો, મારી સાથે આ ભીમાભાઈ જે અહીં વોચમેનની નોકરી કરે છે એ સાથે છે, મને સ્ટુડિયો બતાવી રહ્યા છે। આગળ આપણે જઈએ, લકી સ્ટુડિયો હાલોલ જે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ અને એટલી સુંદર ફિલ્મો જ્યાં બની છે એના સુંદર દ્રશ્યો જ્યાં શૂટ થયા હતા એ સ્થળ। આ એક મકાનનો સેટ અહીં ઊભો કરવામાં આવ્યો છે, આપ જોઈ શકો છો। કોઈ ફિલ્મના શૂટિંગ માટે આ એક મકાન બનાવવામાં આવ્યું છે, જે અત્યારે તૂટી ગયું છે। આપને ખબર છે મિત્રો કે સેટ ઊભો કરવા માટે જે દિવાલો હોય છે એ આવી રીતે પ્લાસ્ટિકની અથવા તો કાગળની જ હોય છે। આ કોઈ ફિલ્મનો સેટ છે, પાછળ મોરબી જંકશન લખેલું દેખાય છે। જો મિત્રો, આ પણ કોઈ ફિલ્મનો એક ભાગ અહીં શૂટ કરવાનો હોય છે, રેલવે સ્ટેશન બતાવવાનો હોય છે, એટલે મોરબી જંકશન લખેલું છે। ટૂંકમાં આ આભાસી દુનિયા છે, વાતાવરણમાં ધુમ્મસ છે। સાંજના સમયે હું અહીં આવ્યો છું। જો મિત્રો, આ નવું બાંધકામ છે, અહીં પણ મહત્ત્વના દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે। આ સેટ છે આખો, ટૂંકમાં કોઈ ગીતનું શૂટિંગ કરવાનું હોય અથવા તો હવેલી બતાવવાની હોય તો એના માટે આ બનાવવામાં આવ્યું છે। નીચે સ્ટુડિયોની ઓફિસ છે, ભીમાભાઈ મને બતાવી રહ્યા છે। આ જે દરવાજો એ સ્ટુડિયોની ઓફિસ છે અને આની પાછળ ગામડાના દ્રશ્યો જ્યાં શૂટ થાય છે એ આખું લોકેશન છે, ત્યાં હવે આપણે જઈએ। જો મિત્રો, આ છે ગામડાના દ્રશ્યો જ્યાં શૂટ કરાય છે એ આખું લોકેશન છે, જ્યાં ગામનો ચોક, પાદર, સિંહ વગડા અને જંગલના દ્રશ્યો કદાચ બતાવવાના હતા। એક સાઈડ જંગલ પણ છે, એ હમણાં તમને બતાવું। આ છે ગામનો ચોક અથવા ગામનું પાદર બતાવવાનું હોય તો એના માટેનું આ આખું આ સેટ ઓલરેડી છે અહીંયા તૈયાર જ।
जो आ मंदिर पण छे आने फरता कोई रास गरबा के गीत नु शूट करवानु होय तो ए पण थाय छे अहींया टूंकमां आखू गामडानु लोकेशन आ लकी स्टूडियो नी अंदर अने सामे गामडानु घर बतावानु होय तो एनु लोकेशन पण उभ करवामां आव्युं छे। आप जोई शको छो अहींथी जो आ जे छे ए मकान छे गामडानु मकान बतावानु होय घणा फिल्मोमां आवा आ मकानना दृश्यो आपणे जोया छे। धुम्मस छे एटले दृश्यो झाखा आवे छे भीमाभाई मारी साथे छे अने आ जे जंगलनुं शूट करवानुं होय तो खूब जाड़ी गीच जाड़ी पण अहीं राखवामां आवी छे। आप जोई शको छो आ आखो सेट टूंकमां गामडा माटेनो छे। હવે આ જે મોટું મકાન આ થિયેટર તમે જે જોઈ રહ્યા છો મિત્રો આ બધા અહીંયા એને હવેલી કહે છે કારણ કે આની અંદર જ બધા સેટ બનાવવામાં આવે છે પછી એ રજવાડી ઠાઠ હોય ગીતો શૂટ કરવા માટે કોઈ આર્ટિફિશિયલ સેટ બનાવવાનો હોય રાજદરબાર હોય કચેરી હોય લગ્ન મંડપ હોય એ બધા સેટ આની અંદર બનાવવામાં આવે છે। હિતેન કુમારે જ્યારે હમણાં અહીંની મુલાકાત કરી ત્યારે વિડીયોમાં એ જણાવે છે કે મારા મોટાભાગના સોંગ આની અંદર શૂટ થયા છે। પોતાના સંસ્મરણો વાગોળતા હિતેન કુમાર કહે છે કે આ લકી સ્ટુડિયોની અંદર મેં રાતો છત વગર પસાર કરેલી છે। આપને એકની ઝલક બતાવું સત્યાવીસ વર્ષ પહેલા અહીંયા આવ્યો તો પહેલી વાર લકી સ્ટુડિયોમાં આજે હાલોલ પાવાગઢના દર્શન આવ્યો હતો તો એ જ જગા ફરી પાછી વિઝિટ કરવાની ઈચ્છા થઈ એટલે આવ્યો છું। આપની સાથે ઘણા બધા વિડીયો શેર કરીશ પણ શું જિંદગી છે 27 વર્ષમાં કેટલું બદલાઈ જતું હોય છે। આઈ એમ સો હેપી એન્ડ થ્રીલ્ડ બેકાર થઈ ગયો હા અહીંયા મારો ઉપર ઘર હતું આ 9 નંબર ને 10 નંબર વર્ષો ગાળ્યા છે અહીંયા યસ 9 અને 10 હા શેડ જ્યાં બધા જ હિટ ફિલ્મો અહીંયા થયા છે। આ સ્ટુડિયોની ઓફિસ જ્યાં બાઉભાઈ બેસતા સંભાળતા આ નવું બાંધકામ જે કર્યું હતું ત્યાં પણ ઘણા શૂટિંગ કર્યા છે। આ 2 નંબરનો ફ્લોર જ્યાં મારા ઓલ સુપરહિટ મેજર સોંગ્સ અહીંયા શૂટ થયા છે। આ લોકેશન ઓળખાય છે મૈયરમાં અહીંયા બેસીને હું રત્નીને હેરાન કરવાનો પ્લાનિંગ કરતો હોઉં છું। તમે જરા મૈયર જયારે જુઓ ત્યારે લોકેશન યાદ કરજો આ કુવા પર બેસીને એને હેરાન કરવાનો પ્લાનિંગ કરતો હતો એ રામલો। આ જગાનો પરિચય 1996 પહેલા 2 દિવસ લકી સ્ટુડિયોમાં પગ મૂક્યા પછી અમુક કારણોસર રાતો મેં આ ઓટલા પર કાઢી છે। મારી પાસે રૂમ નહોતો પણ આ ઓટલાની ઉપર આખી આખી રાતો કાઢી છે। કેટલા બધા શૂટ અહીંયા કર્યા છે ઘણી બધી ફિલ્મોના મંદિરના સેટ અહીંયા લાગ્યા છે। પાલવડે બાંધી પ્રીતનું ગીત અહીંયા સૌથી વધારે મેળાનું અદભુત પોપ્યુલર ગીત અહીંયા કર્યું છે। પાછળ મૈયરનું મેળો લગાડ્યો તો એ લોકેશન છે પણ આ ઓટલો મારા માટે ઓલવેઝ મહત્વનો રહેશે કારણ કે પહેલી 2 રાતો ગુજરાતની ફિલ્મ જગતની મેં અહીંયા કાઢી છે વગર છતે। ઓલ ધ વેરી બેસ્ટ લવ યુ। તો મિત્રો આ એ હવેલી છે ટૂંકમાં આની અંદર જ બધા સેટ બનાવવામાં આવે છે। હવે આપણે અહીંથી થોડા આગળ વધીએ। હવે હું તમને એ રૂમ બતાવું કે જ્યાં ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો ત્યારે જે આપણા જૂના કલાકારો ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અરવિંદ પંડ્યા સ્નેહલતા મહેશ દેસાઈ આ બધા કલાકારો રમેશ મહેતા જો આ જે રૂમ છે નીચેના એમાં ખાસ કરીને રમેશ મહેતા
નીચેના રૂમમાં રહેતા. આ ટૂંકમાં આખું કેમ્પસ, આ બધા રૂમો જે છે એ કલાકારોના રહેવા માટેના ઉતારા છે. અહીં નરેશ કનોડિયા, સ્નેહલતા, નવા કલાકારોમાં વિક્રમ ઠાકોર, મમતા સોની, એ બધા કલાકારો પણ જ્યારે શૂટિંગ કરવા આવે ત્યારે આની અંદર રોકાય છે. પરંતુ ભીમાભાઈ જે મારી સાથે છે એમણે જણાવ્યું કે ખાસ કરીને ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈ, એ બંને ભાઈઓ જ્યારે અહીં શૂટિંગ માટે આવતા ત્યારે જે રૂમમાં રહેતા એ રૂમ મને બતાવવા જઈ રહ્યા છે. આપણે જોઈએ આ જે રૂમ છે, ભીમાભાઈના કહેવા અનુસાર ઉપેન્દ્ર ત્રિવેદીનો આ ખાસ રૂમ છે. આ જે રૂમ છે એમાં ઉપેન્દ્ર ત્રિવેદી જ્યારે અહીં શૂટિંગ માટે આવતા અને બબ્બે મહિના, એમ કહે છે કે બબ્બે મહિના અહીં રોકાતા ત્યારે આ રૂમની અંદર રહેતા. અને અહીંથી આપ આ જોઈ શકો છો લકી સ્ટુડિયોનો આખો વ્યૂ. ટૂંકમાં અહીં અભિનય સમ્રાટના સ્મૃતિ ચિહ્નો પડ્યા છે, તો એમને યાદ કરીએ. અને હવે આ જે સામેનો રૂમ છે એ અહીંના મેનેજરના જણાવ્યા અનુસાર આ રૂમ જે જેના દરવાજાની ઉપર વેલ છે એ સ્નેહલતાનો રૂમ છે. કારણ કે એ મુંબઈ રહેતા અને અહીં શૂટિંગ માટે આવતા ત્યારે એમ કહેવાય છે કે બબ્બે મહિના સુધી અહીં રોકાતા ત્યારે સ્નેહલતા ખાસ આ રૂમનો આગ્રહ રાખતા અને અહીં જ આ જ રૂમની અંદર રહેતા. જોકે અત્યારે સ્ટુડિયો બંધ છે એટલે અહીં રૂમનો અંદરનો જે વ્યૂ છે તમને નહીં બતાવી શકું, કારણ કે સ્ટુડિયો બંધ છે, રૂમની અંદર તાળા છે. તો ભીમાભાઈ કહે છે કે આ સ્નેહલતાનો રૂમ છે, અહીં જ્યારે એ આવતા ત્યારે ખાસ અહીં રોકાતા. હવે અત્યારે નવા કલાકારોમાં મમતા સોની આ રૂમની અંદર રહે છે. તો મિત્રો, આ લકી સ્ટુડિયો હાલોલ જેની મેં તમને પૂરેપૂરો તો નહીં પણ એક આછી ઝલક બતાવવાનો પ્રયાસ કર્યો છે. સાંજનો સમય છે, સમય પણ પૂરો થવા આવ્યો છે એટલે મારે જવું પડશે. હવે ગુજરાતી જૂની ફિલ્મોના જે ફાઇટના દ્રશ્યો, એક્શન દ્રશ્યો જ્યાં શૂટ થતા, જ્યાં પર્વતો, ઊંચી ઊંચી ભેખડો અને મોટા મોટા પથ્થરો, આપને કદાચ યાદ હોય તો એ જે દ્રશ્યો છે બધા એક્શન દ્રશ્યો માટે જે લોકેશન હતું એ લોકેશન અહીંથી 10 કિલોમીટર દૂર છે. એનો પણ એક વિડીયો હું બનાવી અને આપને જરૂર બતાવીશ લકી સ્ટુડિયો હાલોલના બીજા ભાગમાં.